સહકારિતા ક્ષેત્રે આજે ઇફકોની ચૂંટણી થઈ રહી છે અને ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પણ અપક્ષ તરીકે જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે પાર્ટી મેન્ડેટ ઉપરથી બિપિન ગોતા કે જે અમિત શાહના કરીબી છે તેમને વધારે મત મળશે કે જયેશ રાદડિયાને? દરેકની નજર આ ચૂંટણી ઉપર બનેલી છે. આજે મતદાન થવાનું છે, શું છે આખી ડિટેલ્સ જાણીશું અરવી રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સહકારી ક્ષેત્રનું મોટું નામ અને મોટું માથું એટલે કે સૌરાષ્ટ્રના વિઠ્ઠલ રાદડિયાનો દીકરો જયેશ રાદડિયા. ત્યાંની ખેતી બેંક હોય કે પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ નાગરિક સહકારી બેંક હોય, આ બધામાં જયેશ રાદડિયા જોડાયેલા છે. સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે અને તેમને ઇફકોની ચૂંટણીની અંદર આજે અપક્ષ તરીકેનું જે ફોર્મ હતું તે ફોર્મ ભરેલું હતું. આજે ત્યાં આગળ મતદાન થઈ રહ્યું છે. દિલ્હીમાં ઇફકોનું જે હેડક્વાર્ટર્સ છે ત્યાં આગળ આ મતદાન થવા જઈ રહ્યું છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે મેન્ડેટ છે તે મેન્ડેટ બિપિન ગોતાને આપ્યું હતું. બિપિન ગોતા એ વ્યક્તિ છે જે કહેવાય છે કે ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના વ્યક્તિ છે અને તેમને સીઆર પાટીલે પાર્ટીનું મેન્ડેટ આપ્યું, પરંતુ તેની સામે અપક્ષ તરીકે જયેશ રાદડિયાએ આ વખતે પોતાનું ફોર્મ ભરેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જ્યારે ફોર્મ ભરાયું ત્યારબાદ અમિત શાહ પણ જયેશ રાદડિયાને મળ્યા હતા. જ્યારે જામકંડોરણામાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા અમિત શાહ, જયેશ રાદડિયા, દિલીપ સાંઘાણી, આ ત્રણેય વચ્ચે વાતચીત પણ થઈ હતી અને અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે બપોરના ભોજન માટે પણ ગયા હતા અને ત્યારથી જ કહેવાઈ રહ્યું હતું કે આ જે ફોર્મ ભરાયું છે એ ફોર્મ ભલે પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું જે સીઆર પાટીલે આપ્યું હતું, પરંતુ જયેશ રાદડિયાની પાછળ એક એવી સપોર્ટ સિસ્ટમ છે કે જે સપોર્ટ સિસ્ટમ તેમને અપક્ષમાં પણ જીતાડી શકે છે. આ કારણ કે જે રીતે અમિત શાહ જયેશ રાદડિયાને મળ્યા, જયેશ રાદડિયા સાથે વાતચીત કરી અને જ્યારે ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે પણ જયેશ રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચ્યું, તેનાથી એ સ્પષ્ટ થઈ જતું હતું કે ક્યાંક ને ક્યાંક જે હાઈકમાન્ડ છે એ હાઈકમાન્ડની એક મંજૂરી કહી શકાય કે આ મંજૂરી જે છે, કારણ કે સહકારિતા મંત્રી તરીકે અમિત શાહ છે અને અમિત શાહ જ્યારે જયેશ રાદડિયાના મળતા હોય, જે વખતે ફોર્મ ભરાયું હોય, તેમના ઘરે જમતા હોય ત્યારે તેવી ચર્ચા થાય છે કે અમિત શાહ, અને અત્યારે આ ચર્ચા જબરજસ્ત રીતે થઈ રહી છે કે જયેશ રાદડિયા પાસે એક બેક સપોર્ટ તરીકે અમિત શાહ હોઈ શકે છે અને તેવામાં આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે તો બધાની નજર ઇફકોની એ ચૂંટણી ઉપર લાગેલી છે કે જ્યાં આગળ જયેશ રાદડિયા વર્સિસ બિપિન ગોતા વચ્ચે જે આ આખું ચૂંટણી થવાની છે અને 182 જેટલા વોટ છે, 182 વોટમાંથી એવું કહેવાઈ રહ્યું છે કે 70-80 વોટ એવા છે જે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રથી આવે છે અને એક માસ્ટર વોટ જે હોય તે કેન્દ્રીય મંત્રીનો હોય અને કેન્દ્રીય મંત્રી તરીકે અમિત શાહ છે. હવે અમિત શાહ કોને પસંદ કરે છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે કદાચ સીઆર પાટીલ અમિત શાહના જે વિશ્વાસુ માણસ હતા બિપિન ગોતા તેમને મેન્ડેટ આપીને, કદાચ માનવામાં આવી રહ્યું છે કે તેમને મેન્ડેટ આપીને એક માસ્ટર સ્ટ્રોક મારવા જતા હતા કે અમિત શાહના માણસને તેમને લાવી દીધા, પરંતુ અમિત શાહ કદાચ નહોતા ઈચ્છતા કે બિપિન પટેલને, જે બિપિન ગોતા તરીકે ઓળખાય છે, તેમને આ મેન્ડેટ મળે. પણ અહીંયા જયેશ રાદડિયા વર્સિસ બિપિન ગોતા ની વચ્ચે આજે ઇફકોની આ ચૂંટણીમાં મતદાન થવાનું છે. સાંજ સુધીમાં રિઝલ્ટ આવી જશે કે જયેશ રાદડિયા વર્સિસ બિપિન ગોતામાં કોણ જીતે છે. જો જયેશ રાદડિયા જીતશે તો તેનો મતલબ સ્પષ્ટ છે કે કદાચ બની શકે કે અમિત શાહ જે બેક સપોર્ટમાં છે તે જયેશ રાદડિયાને પસંદ કરી રહ્યા છે, પરંતુ બિપિન ગોતા જેને પાર્ટીએ મેન્ડેટ આપ્યું, સીઆર પાટીલે મેન્ડેટ આપ્યું, ક્યાંક ને ક્યાંક બંને વચ્ચેનો જે ખટરાગ છે તે પણ લોકોની સામે આવી શકે. આપ શું વિચારી રહ્યા છો આ ઇફકોની ચૂંટણીને લઈને? કારણ કે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ઇફકોની ચૂંટણી પણ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. કોણ જીતશે, જેને બેક સપોર્ટ છે એવા જયેશ રાદડિયા કે પછી જેને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે એવા બિપિન ગોતા? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.